રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધીય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાકીય આયોજન કહેવાય મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારી સામે મૂકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું એસઆઈપીના વિવિધ પ્રકાર કોને માટે કઈ એસઆઈપી ઉપયોગી થઈ શકે એ પણ જાણીશું અને લઈશું દર્શકોના સવાલ મની મેનેજરમાં અમે સતત કહેતા હોઈએ છીએ કે એસઆઈપીએ રોકાણનો સૌથી ઉત્તમ માર્ગ છે અને તમે તમારા ધ્યેયને આધારિત એસઆઈપી તમારે જરૂરથી કરવી જોઈએ અને એસઆઈપી માટે આપણે જેટલી માહિતી લઈએ એટલી ઓછી છે પરંતુ આજે એસઆઈપી અંગે આપણે હજુ વિસ્તૃત જાણકારી લઈશું અને વાત કરીશું તેના પ્રકારની અને જાણીશું કયા રોકાણકારે ક્યાં કયા પ્રકારની એસઆઈપી કરવી જોઈએ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફાઇનાન્શિયલ એક્સપર્ટ અન્નફ પંડ્યા હજી આપણે જાણીએ છીએ કે જ્યારથી એસઆઈપીનો એક વિકલ્પ ખુલ્યો છે ત્યારે એક નાનીથી નાની અમાઉન્ટથી આપણે એક ઇક્વિટી માર્કેટમાં એન્ટર થઈ શકીએ છીએ અને એક નાનાથી નાની વ્યક્તિ પણ રોકાણ કરીને ઇક્વિટીમાં પાર્ટિસિપેટ થઈ શકે છે તમારા મતે એસઆઈપી એક કેમ બેસ્ટ વિકલ્પ છે રોકાણ કરવા માટે એક ડિસિપ્લિન રોકાણ કરવા માટે જો તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આખી જે પદ્ધતિ છે એની તરફ જુઓ તો એ તમને દર મહિને કે જ્યારે પણ તમે સિલેક્ટ કરટરે દર છ મહિને એક ફિક્સ સમ એક જ તારીખે તમને રોકાણ કરવાની તક આપે છે અને આ જે એનો ફીચર છે એ જ એનો સૌથી મોટો બેનિફિટ છે કારણ કે એ તમને એક રેગ્યુલર ઇન્વેસ્ટર બનાવી દે છે એવું નહીં કે તમે એકવાર રોકાણ કર્યું ને પછી ભૂલી ગયા પણ આમાં તમારે દર મહિને એક ફિક્સ સમ રોકાણ થતું હોય છે એટલા માટે તમે એમાં રેગ્યુલર બની જાઓ છો અને રેગ્યુલર રોકાણ કરવાની પાછળ તમારી પાસે એક રેગ્યુલર સેવિંગ પણ થઈ જાય છે આ ઉપરાંત જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે એનો ખરો બેનિફિટ તો એ છે કે જ્યારે સમય ખરાબ હોય કારણ કે જ્યારે પણ તમે ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરતા હો ત્યારે તમારે જો બજારમાં એક ભાવ ઓછા થઈ જાય તો તમને તમારા એ જ સેમ રકમથી વધુ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ મળે છે એટલા માટે તમારી પાસે જે તમારું હોલ્ડિંગ છે એ વધુ યુનિટ્સનું થાય છે મોટા ભાગે લોકો જ્યારે ઇક્વિટી માર્કેટ્સ તરફ ધ્યાન આપે તો એ લોકો એમ જ માને કે જ્યારે ભાવ પડતા હોય તો એ આપણે માટે નુકસાનકારક છે પરંતુ જે રોકાણકાર સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટ કરતું હોય રેગ્યુલર ઇન્વેસ્ટિંગ કરતું હોય તેને માટે પડતા ભાવ એકચ્યુલી એ બહુ સારી વસ્તુ છે કારણ કે એમના ચાલુ રોકાણ પર તેમને વધુ યુનિટ્સ મળે છે અને પછી જ્યારે બજાર ઊંચકાય છે ત્યારે આ વધુ યુનિટ્સ પર એમનું રિટર્ન વધી જાય છે એટલા માટે જ એમ કહેવામાં આવે છે કે જયારે બજાર પડતું હોય ત્યારે આ પ્રકારનું સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ એ સૌથી સારો વિકલ્પ છે અને તમારે એ ચાલુ જ રાખવો જોઈએ અનેક લોકો પડતા બજારમાં એકચ્યુઅલી એમનું ઇન્વેસ્ટમેન્ટ બંધ કરી દે છે ટેકનિકલી એવું કોઈ દિવસ કરવું ના જોઈએ એકચ્યુઅલી એ વખતે તો રોકાણ થોડું વધારવાની જરૂર છે કારણ કે એમાં તમને વધુ આગળ જતા ફાયદો થાય છે જે બરાબર છે તો જેમ કહેતા હોય છે કે ભાઈ મારે એસઆઈપી શરૂ કરવું છે તો હું ક્યારે માર્કેટમાં એન્ટર થઉં તો એવું નથી એસઆઈપીમાં તમે ગમે ત્યારે તમે જ્યારે તમને લાગે કે તમે હવે રેગ્યુલર થઈ શકશો ત્યારે તમે રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો તો ત્યારે તમારે એસઆઈપી શરૂ કરી દેવી જોઈએ પછી ચડતું માર્કેટ હોય પડતું માર્કેટ હોય બંનેના એડવાન્ટેજીસ છે એટલે તમારે રોકાણ કરવું જોઈએ અને જ્યારે પડતું માર્કેટ હોય ત્યારે બહાર તો નીકળવું જ ના જોઈએ કારણ કે ત્યારે તમને મેક્સિમમ એડવાન્ટેજ મળી શકે છે કે ઓછા પૈસામાં તમને વધારે યુનિટ્સ મળી શકે છે પણ જણાવું કે અનવજી કે સપોઝ એસઆઈપી કરવા કરવાની એક જ મેથડ છે કે એક પ્રિસ્ક્રાઇબ ડેટે એવરી મંથ તમે રોકાણ કરો કે એમાં પણ એક વેરીએશન હોય છે ના એટલે તમે જુઓ તો જ્યારે તમે SIP કરવાની વાત કરી રહ્યા છો ત્યારે હવે તો એવી સ્થિતિ બની છે કે કોઈ પણ વ્યક્તિએ તેમનું રોકાણ કરવાનું જે આખો પ્રોસેસ છે એમાં એ કારણ તો આપવું જ ના જોઈએ કે મારી પાસે રકમ નથી એટલે હું રોકાણ કરી નથી શકતો કારણ કે હવે તો એસઆઈપી પાંચસો રૂપિયાથી પણ શરૂ થઈ શકે છે એટલે આટલી નાની રકમથી તમે એકવાર શરૂ કરી દેવી જોઈએ કારણ કે એનાથી તમે રેગ્યુલર બની જાઓ છો હવે ટ્રેડિશનલી જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે કે જેનું ડેફિનેશન છે એ પ્રમાણે તમે દર મહિને એક ફિક્સ્ડ સમ તમારે રોકાણ કરવો જોઈએ પણ એનો મિનિંગ એ નથી કે આખી જિંદગી તમારે એ ફિક્સ સમ રોકાણ કરવું જોઈએ તમે એક ઓપ્શન એ પણ કરી શકો છો કે એક વરસ માટે તમે નક્કી કરો તો ત્યારે તમે રોકાણ એ એક સમ કરો એટલે એક રકમથી કરો પછી વરસ પતી જાય પછી એ રકમને તમે વધારી પણ શકો છો એટલે આ રીતે તમે ધીમે ધીમે કરીને વધારી શકો છો પણ અનેક મ્યુચ્યુઅલ ફંડો હવે તમારા માટે એવા ઓપ્શન લઈ આવ્યા છે કે જેનાથી તમે તમારી એસઆઈપી જ એવી રીતે સ્ટ્રકચર થઈ હોય કે એમાં ઓટોમેટિકલી બધા ચેન્જીસ આવે અને એનાથી તમારા રોકાણને ફાયદો થાય જી તો એક વસ્તુ તો આપણે જાણી લઈએ કે તમે પાંચસો રૂપિયાથી એક એસઆઈપી શરૂ કરી શકો છો એટલે એક મિનિમમ અમાઉન્ટથી એટલે કોઈ આપણી પાસે એક્સક્યુઝ રેજ જ નહીં કે ભાઈ પૈસા નથી કે અમારી પાસે આ મહિનામાં બચત નથી પાંચસો રૂપિયા તો બધા પાસે હોય છે ને એક માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને એનો એડવાન્ટેજ લઈ શકે છે અને એવું જ નથી કે પછી તમારે પાંચસો રૂપિયાથી જ કન્ટિન્યુ કરવું પડે તમને એમ લાગે કે તમે વધારે એમાં રોકાણ કરી શકો છો તમે અમાઉન્ટ ઇન્ક્રીઝ પણ કરી શકો છો અને હવે એવી ઘણી બધી મેથડ્સ આવી ગઈ છે જેથી તમે ડિફરન્ટ રીતે એસઆઈપી કરી શકો ઓટોમેટિકથી બી આપણે એમ કહીએ કે ભાઈ આટલા મહિના પછી મારા આટલા આટલા પૈસા વધારજો અત્યારે હું પાંચસો કરું છું પછી છ મહિના પછી આમ કરજો સો હજારથી મારે કરવું છે તો ઓટોમેટિક રૂટથી બી કરી શકો છો કે તમે મેન્યુઅલી પણ ઇન્સ્ટ્રક્શન્સ આપી શકો છો તો હવે ઘણી બધી રીતે તમે વેરાયટી લઈ શકો છો અને રોકાણ કરી શકો છો અને એ જ આપણે સમજીશું હમણાં પ્રણવજી પાસેથી કે આપણે કઈ કઈ ડિફરન્ટ રીતથી હવે એસ એસઆઈપી કરી શકીએ અને જે પણ હવે ડિફરન્ટ રીત આપણે એસઆઈપીની કરીએ તો શું એના જે રિટર્ન્સ છે એ પણ વેરી થતા હશે તો પછી જો જ્યારે તમે કોઈ એક પર્ટિક્યુલર ફંડમાં રોકાણ કરો છો તો એ ફંડ નું જે રિટર્ન છે એ તમારું રિટર્ન થશે એટલે ફંડના રિટર્ન પર આનાથી કોઈ અસર નહીં થાય પણ આ તો તમે કઈ રીતે તમારો લક્ષ્ય પૂર પાડવા માટે તમે રોકાણ કરો છો એ વસ્તુ છે એટલે ફોર એક્ઝામ્પલ તમે કરવું હોય કે ધીમે ધીમે વધારવી હોય તો એમાં એક સ્ટેપ અપ નો રૂટ છે કે જેમાં તમે પહેલે જ દિવસથી ઇન્સ્ટ્રક્શન આપી દો કે પહેલું વરસ પતે એટલે ઓટોમેટિકલી મારી એસઆઈપી ની રકમ દસ ટકા થી વધવી જોઈએ બીજું વર્ષ પતે એટલે ફરી દસ ટકા થી વધવી જોઈએ અને અને સ્ટેપ અપ એસઆઈપી કહેવાય કે સમય પત્યા પછી વધે એટલે તમે એક પગલું ઊંચું જતા જાઓ એટલે આનાથી તમારે શું છે કે તમે આ જ પ્રક્રિયા પોતાની મેતે કરી શકો છો કે વરસ પત્યા પછી તમે વધારી શકો છો પણ જો તમે આ પ્રકારની ઇન્સ્ટ્રક્શન ઓલરેડી પહેલેથી આપી દીધી હોય તો એ ઓટોમેટિકલી એમાં મ્યુચ્યુઅલ ફંડ જ એ રીતે તમારી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની રકમ વધારી દે એટલે તમારે આ કરવું ના પડે એટલે આ એક રોકાણકારના કન્વીનિયન્સ માટેનો આખી ફેસિલિટી છે કે તમને જે રીતે કરવું હોય તે રીતે તમે આખી એસઆઈપી સ્ટ્રકચર કરી શકો છો તો આ એક સ્ટેપઅપ એસઆઈપી છે જેમાં તમે મ્યુચ્યુઅલ ફંડને ઇન્સ્ટ્રક કરી શકો છો કે આ એક વર્ષ હું એક્સ અમાઉન્ટથી કરીશ તો એના પછીના હું એમાઉન્ટ ટેન પરસેન્ટ વધારો કરીશું અને એ લોકો ઓટોમેટિક એવી રીતે કરવા માંડે છે તો એના પરથી એક ડિસિપ્લિન પણ આવે છે ને આપણે એક સચેત રહીએ છીએ કે ભાઈ નેક્સ્ટ યરથી મારે આમાં દસ ટકા એડ કરવાના છે કે વીસ ટકા એડ કરવાના છે જે તમારી સક્ષમ તમે જેવી રીતે હો એવી રીતે તમે એને વધારી શકો છો સ્ટેપ અપ કરી શકો છો સાથે જ બીજા કયા એવા રોકાણના પ્રકાર છે એસઆઈપીમાં જે આપણે ઇન્વેસ્ટ કરતી વખતે આપણે લઈ શકીએ જુઓ બીજું એક જે આખું એસઆઈપીનું માધ્યમ છે તે વેલ્યુ એસઆઈપી છે એટલે કે એમાં તમે બજારની સ્થિતિ કેવી છે એ પ્રમાણે તમે જોઈને ની રકમ બદલી શકો છો એટલે ફોર એક્ઝામ્પલ તમે નોર્મલી એસઆઈપી હોય તો પાંચ હજાર રૂપિયાથી રોકાણ કરતા હો તો પાંચ હજાર રૂપિયા ચાલતી રહે પણ જ્યારે તમે વેલ્યુ એસઆઈપી તરફ ધ્યાન આપો તો એમાં કેવું થાય છે કે તમે માનો કે પાંચ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે અને પછી એની વેલ્યુ તમે વર્ષ દરમિયાન પાંચસો રૂપિયા થી પડી ગઈ છે તો પછી નેક્સ્ટ ટાઈમનું જે એસઆઈપી આવશે એ પાંચસો રૂપિયા એક્સ્ટ્રા એમાં એડ થઈ જશે એટલે પાંચ હજાર પાંચસો થઈ જશે જો પાંચસો રૂપિયા વધ્યા હોય કે આઠસો રૂપિયા વધ્યા હોય તો એટલી જ રકમ તમારા નેક્સ્ટ એસઆઈપીમાંથી ઓછી થઈ જશે એટલે આનાથી શું થાય છે કે જે ગોલ છે આ પ્રકારની એસઆઈપીને ઊભું કરવા માટે એ એ છે કે જ્યારે બજાર પડી ગયું હોય ત્યારે તમે વધુ રોકાણ કરીને વધુ યુનિટ લઈ લો જ્યારે કે બજાર વધ્યું હોય ને તમારી વેલ્યુ વધી ગઈ હોય તો તમે ઓછી યુનિટ્સ લો અને રોકાણ ઓછું કરો એટલે એનાથી ઓટોમેટિકલી તમારામાં જે આખું જે ઇન્વેસ્ટમેન્ટ પ્રોસેસ છે એમાં આ પ્રકારનો ડિસિપ્લિન આવી જાય છે અને તમને પડતા બજારનો લાભ મળે છે અને કારણ કે આની વેલ્યુ કે જે રકમ છે એસઆઈપીની એ આ પ્રકારના બજારમાં વધઘટ કે તમારે ઇન્વેસ્ટમેન્ટના વધઘટ જોડે લિંક છે એટલા માટે તમને આનો ફાયદો તમને જોવા મળે છે એટલે આ એક બીજી પ્રકારની એસઆઈપી છે કે જે ફેસિલિટી આપે છે મ્યુચ્યુઅલ ફંડ અને એક વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે બધા મ્યુચ્યુઅલ ફંડ આ પ્રકારની ફેસિલિટી આપતા નથી સ્પેસિફિક મ્યુચ્યુઅલ ફંડ સ્પેસિફિક ફેસિલિટી આપે છે એટલે તમારે જોવું જોઈએ કે કયું મ્યુચ્યુઅલ ફંડ કઈ આમાંથી ફેસિલિટી આપે છે ને એ ફેસિલિટી તમારે ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો જી તો જ્યારે તમે રોકાણ કરવાનું વિચારો છો ત્યારે તમારે તપાસ કરવી જોઈએ કે આ મ્યુચ્યુઅલ ફંડ કયા તમને વેરિયેબલ્સ આપે છે કે કઈ રીતે તમે એમાં રોકાણ કરી શકો ને જે તમને બેસ્ટ સ્યુટેબલ હોય એવી રીતે રોકાણ કરવું જોઈએ બધા જ મ્યુચ્યુઅલ ફંડ્સ બધી જ ટાઈપની મેથડ્સ તમને આપતી નથી પણ એ વેરિયેબલથી યાદ આવ્યું કે એક વેરિયેબલ એસઆઈપી પણ હોય છે એ શું હોય છે આમાં વેરિયેબલ એસઆઈપી એ એક એવું પ્રકાર છે કે જેમાં તમને ચોઈસ મળે છે આપણે વેલ્યુ જ્યારે વાત કરીએ ત્યારે એટલે એમાં તમને ચોઈસ નથી આપતો એ વેલ્યુ એસઆઈપી જે ડિફરન્સ થી તમારા માં કે તમારા એક્ઝિસ્ટિંગ રોકાણ માં ચેન્જ થયું હોય એ રોકા એ રકમ થી તમારી નેક્સ્ટ એસઆઈપી નું ઇન્સ્ટોલમેન્ટ એડજસ્ટ થાય છે એટલે એમાં તમારો કોઈ કંટ્રોલ હતો નથી પણ અનેક લોકો એવા હોય છે કે જે લોકોને એક સેમ અમાઉન્ટ કન્ટિન્યુ ના કરવી હોય કારણ કે એમાં કેશ ફ્લોનો પ્રોબ્લેમ થઈ શકે કોઈ વાર માનો કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો અને પછી તમારી પાસે કેશ ફ્લો ના હોય તો તમે કદાચ જે ફૂલ રકમ હોય એ ઇન્વેસ્ટ ના કરી શકતા હો પણ તમારે એસઆઈપી બંધ કરવી ના હોય તો તમારે કદાચ અમુક વાર એસઆઈપીની રકમ થોડી ઘટાડવી હોય અમુક વાર તમારી પાસે એક્સ્ટ્રા બોનસ કે કંઈ આવ્યું હોય તો તમને વધારવાનું પણ મન થાય એટલે ફ્લેક્સિબલ જે એસઆઈપી છે તે રોકાણકારને ફ્લેક્સિબિલિટી આપે છે કે તમે નક્કી કરો કે તમારે કેટલી એસઆઈપી કરનું રકમ નાખવા છે ફંડમાં એમાં એક બેઝ હોય છે એટલે તમે એટલું પહેલાં કહી દો કે ફોર એક્ઝામ્પલ હું બેઝ તરીકે ત્રણ રૂપિયા મહિને નાખીશ પછી તમે એમને એમાં વેરિએશન બધા કરી શકો છો એટલે એમાં વધારી શકો છો માનો કે ત્રણ હજારથી તમે અમુક મહિના પાંચ હજાર કરી પછી તમારે પાંચ હજાર ના કરવી હોય તો ચાર હજાર કરવી હોય તો એ રીતે ચાર હજાર કરી શકો એટલે એ રીતે તમારી પાસે ફ્લેક્સિબિલિટી રહે છે કે તમારી કન્વીનિયન્સ પ્રમાણે તમારી પાસે કયા પ્રકારનો કેશ ફ્લો છે એને ધ્યાનમાં રાખીને તમે આ પ્રકારની રકમ જે છે એમાં ફેરફાર કરી શકો છો એટલે એને ફ્લેક્સિબિલિટી તમારી પાસે છે એટલે ફ્લેક્સિબલ નું નામ પણ આપવામાં આવ્યું છે કે રોકાણકાર માટે આ આખું સરળ બની જાય છે અમાઉન્ટ સપોઝ તમે જે રીતે એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે ત્રણ હજાર હોય તો એનાથી ઓછું કોઈ વખત કરવું હોય તો એ નહીં થઈ શકે વધારી શકશો પણ ઓછું નહીં થઈ શકે એટલે એમાં પણ તમારી પાસે તમારે જોવું જોઈએ કે ફંડ શું ફેસિલિટી આપે છે ફંડ કદાચ તમને એવા ફેસિલિટી એટલે એવું તમે ફેસિલિટી આપી શકે કે તમે બેઝ બે હજાર રાખો શરૂઆત કરો તમે ત્રણ હજાર પણ પછી તમે જયારે નીચે જાઓ ત્યારે તમારી એક બેઝ તો જોઈ શકે તમે બે હજાર સાથે આપણો ફિગર મેન્ટેન કરવો પડે હા એટલે એમાં તમારે જો પહેલેથી જે રકમ હોય એનાથી નીચે જવું હોય તો તમારે એકચુઅલી શરૂઆત જે બેઝ હોય એનાથી ઊંચે થી કરવી પડે એટલે તમે બે હજાર નો રાખ્યો હોય અને તમે ત્રણ થી કરતા હો તો તમારી પાસે ફ્લેક્સિબિલિટી છે કે તમે ત્રણ થી બે સુધી જઈ શકો છો એટલે એ તમારા પર છે અને તમારે એ પણ જોવું જોઈએ કે ફંડ કઈ રીતે આ પ્રકારનું તમને કેટલું વેરીએશન કરવા દે છે કારણ કે આ વેરિયે ની રકમ પણ જરૂરી છે કે તમે સડનલી માનો કે ત્રણ હજાર થી શરૂ કરીએ તો શું તમે દસ હજાર જઈ શકો છો એટલે એમાં પણ જો કદાચ કોઈ ફંડ રિસ્ટ્રિક્શન મૂકતું હોય તો એ તમારે ખાલી રાખવું જરૂરી છે જી તો આ તમે તમે જ્યારે ફંડમાં રોકાણ કરો છો ત્યારે લેવું જોઈએ કેટલી ફ્લેક્સિબિલિટી ઈચ્છો છે અને તમે કેટલું મિનિમમ એવરી મંથ કરી જ શકશો એ પ્રમાણે તમારો બેઝ અમાઉન્ટ તમારે એક નક્કી કરીને મ્યુચ્યુઅલ ફંડ ને કહેવો જોઈએ સાથે જ અનવજી એક બીજી પ્રકારની પણ એસઆઈપી છે જેને કહેવાય છે કે પ્રીપેઈડ એસઆઈપી એટલે કઈ રીતે એ કામ કરે છે જો જ્યારે તમે આ પ્રકારની પ્રીપેડ એસઆઈપીની વાત કરો તો એમાં જે રકમ હોય છે તે તમે પહેલેથી એકવાર આપી દો છો અને એ નક્કી થઈ જાય છે એટલે પછી તમે એમાં પછી બહુ ફેરફાર કરી શકતા નથી એટલા માટે તમે એને પહેલેથી જ તમારે એટલું કહી દેવું પડે છે કે કયા પ્રકારનું તમે એમાં રોકાણ કરવાના છો અને પછી આગળ જતા તમારે અમુક સમય સુધી એ રાખવું પડે છે અને પછી એમાં તમે બદલાવ કરી શકો છો એટલે આમાં કારણ કે તમે પહેલેથી અમુક ફિગર નક્કી કરી દીધી છે એમ એમાં આવી જાય છે એટલે એની પછીથી અમુક સમય પણ તમારે નક્કી કરવો પડે છે અને એ સમય પત્યા પછી તમે એમાં થોડો ચેન્જ કરી શકો છો એટલે આ પ્રકારની જે પ્રીપેડ એસઆઈપી છે તે બહુ પોપ્યુલર છે નહીં અને મળ એક કે બે ફંડ કદાચ આપતા હશે પણ આ માત્ર એક ફેસિલિટી છે તમારા માટે કે જેમાં તમે આ પ્રકારનો ચેન્જીસ કરી શકો છો એટલે એ રોકાણકારે આમાં એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે આ તમે આ પ્રકારની એસઆઈપી એમાં નાખી શકો છો અને જો તમારે આવું સ્પેસિફિક ફેસિલિટી જોઈતી હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો જે બરાબર છે તો પ્રીપાયડ એસઆઈપી એવી છે કે પહેલેથી જ આપણે નક્કી કરી રાખવાનું કે કેટલા પીરિયડ માટે કેટલો અમાઉન્ટ તમે ભરશો ને પછી જો તમારે એમાં ચેન્જીસ કરવા હોય તો તમે નથી કરી શકતા એનો મિનિંગ એ થતો હોય છે સાથે જ પોપેચ્યુઅલ એસઆઈપી એ કઈ રીતે છે અને એ કેવી રીતે ચાલે છે ને એ શું એક મોસ્ટ યુઝ થતો વિકલ્પ છે હજી સુધી બહુ યુઝ થતો વિકલ્પ નથી પણ ટેકનિકલી તમે જોવા જાઓ તો પરપેચ્યુઅલ એસઆઈપી એટલે એસઆઈપી જેનો કોઈ અંત નથી નોર્મલી કેવું થાય છે કે તમે એસઆઈપી કરો તમારે સમય આપવો પડે છે હું છ મહિના માટે કરીશ બાર મહિના માટે કરીશ પણ જો તમે એવા રોકાણકાર હો કે જે કહી શકતા હો કે મારે ફોર એક્ઝામ્પલ માનો કે તમારે પંદર કે વીસ વર્ષ રોકાણ કરવું છે તો આ દર વખતે તમારે આખી એસઆઈપી રિન્યુ કરો એને માટે ફરી ઇન્સ્ટ્રક્શન આપો એ બધો પ્રોસેસથી તમારે દૂર રહેવું હોય તો તમે આ પ્રકારનું પરપેચ્યુઅલ એસઆઈપી કરી દો અને પરપેચ્યુઅલ એસઆઈપી મેઇન ફીચર તો એ છે કે એમાં કોઈ અંત નથી એટલે ફંડ હાઉસ દર મહિને પૈસા કાપતું જ જશે જ્યાં સુધી તમે ઇન્સ્ટ્રક્શન ના આપો કે હવે બંધ કરી દો હવે આમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે માનો કે તમે પાંચ હજાર રૂપિયાની પરપેચ્યુઅલ એસઆઈપી કરી દીધી પછી તમે બે ત્રણ વર્ષ પછી તમને થાય કે તમારે રકમ વધારવી છે તો કઈ રીતે કરી શકો આમાં સોલ્યુશન પણ સિમ્પલ છે કે જો તમે આ રીતે કરતા હો તો બીજી બે હજારની એક જુદી તમે એસઆઈપી કરી શકો છો કે જે એ પણ ચાલુ થાય એટલે હવે તમારી એસઆઈપી સાત હજારની થઈ ગઈ પણ જે ઇનિશિયલ પરપેચ્યુઅલ એસઆઈપી હોય એને તમારે અડવાની જરૂર નથી કે તમે એ વખતે એ પરપેચ્યુઅલ એસઆઈપીને પણ ચેન્જ કરીને એમાં રકમ ચેન્જ કરીને પછી એને પરપેચ્યુઅલ કરી શકો છો એટલે તમારે એટલું જોવું જોઈએ તમારી જરૂરિયાત કઈ પ્રકારની હશે કારણ કે ફોર એક્ઝામ્પલ જ્યારે તમે તમારા ગોલ લિંક કરતા હો કોઈ એસઆઈપી જોડે એટલે માનો કે તમારે એમ જરૂરિયાત છે કે દસ વર્ષ પછી મારે પંદર લાખ રૂપિયા જોઈએ છે એ ગોલ સાથે જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો એ તમે આ પ્રકારની પરપેચ્યુઅલ એસઆઈપીમાં મૂકી દીધી હોય તો પછી તમારે એની ચિંતા નથી કે આ ગોલ અચીવ થશે કઈ રીતે હું શું કરીશ એને માટે કઈ રીતે પ્રોવાઈડ કરીશ કારણ કે એ તો ઓટોમેટિકલી ચાલતી જ હશે અને એમાં જે અમાઉન્ટ એક્યુમિલેટ થાય છે એ એક લક્ષ્ય માટે તમે વાપરી શકશો એટલે પરપેચ્યુઅલ એસઆઈપી જે છે તે રોકાણકાર માટે મહેનત ઓછી કરવા માટેનો પ્રયાસ છે કે તમારે દર વખતે ઇન્સ્ટ્રક્શન આપી ના પડે ને એ ચાલતી જ જાય જી તો અને આપણે ચાર પાંચ આપણે મેથડ્સ જોઈએ એમાંથી મોસ્ટલી વાઇડલી યુઝ મેથડ કઈ છે બીજી રીતે પૂછવું તો કઈ રીતે કરવું જોઈએ કે આપણે આપણા માટે કઈ બેસ્ટ ટાઈપ ઓફ હોઈ શકે જો અમારથી વાઈડલી યુઝ અમુક લોકો સ્ટેપ સ્ટેપઅપ એસઆઈપી અમુક લોકો પરપેક્ચુલ એસઆઈપી વાપરે છે એ એ બે જે એસઆઈપી પ્રકાર છે એ અત્યારે તો વધુ પોપ્યુલર છે હવે કયો તમારે વાપરવું જોઈએ એ તમારા જરૂરિયાત પર છે કારણ કે તમારે કઈ રીતે આગળ જતા ઇન્વેસ્ટ કરવું છે એ તમારે જોવાનું છે મોટાભાગના લોકો તો એસઆઈપી જ્યારે કરે છે ત્યારે એક સિંગલ અમાઉન્ટથી એક સ્પેસિફિક પિરિયડ માટે કરી અને પછી એ ફરી રિન્યૂ કરતા હોય છે એટલે પ્રોસેસ એમનો એ હોય છે એટલે બહુ ઓછા લોકો આ પ્રકારનું સ્પેશિયલાઇઝડ પ્રકારની એસઆઈપી વાપરે છે પણ તમારે કયું જરૂરિયાત છે એ તમારે જોવું જોઈએ કારણ કે એવું જરૂરી નથી કે તમારે કોઈ પ્રકારની આ પ્રકારની સ્પેશલ એસઆઈપીનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તમારે જો નોર્મલ એસઆઈપીથી ચાલતો હોય તો તમે એનાથી પણ ચલાવી શકો છો પણ જો તમારે આવી પ્રકારની જરૂરિયાત હોય તો તમારે એ સમજવાનું જરૂરી છે કે બજારમાં આવા તમારે માટે ઓપ્શન છે અને તમારે ખાલી તમારા ફંડ હાઉસ જોડે ચેક કરવાનું છે કે એ લોકો કઈ ફેસિલિટી આપે છે અને જો આ પ્રકારની ફેસિલિટી આપતા હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો કે તો એવું નેસેસરી નથી કે તમારે કોઈ આમાંથી મેથડ યુઝ કરવી જોઈએ જો તમે એસઆઈપી કરતા હો તો તમે એવી રીતે પણ કન્ટિન્યુ કરી શકો છો પણ તમારે એ બી જાણવું જરૂરી છે કે આવી રીતે વિવિધ પ્રકારથી તમે એસઆઈપી કરી શકો છો તો જો તમારે એ વિકલ્પ યુઝ કરવો હોય તો પણ હોલ એન્ડ હોલ કોઈએ બધાએ એસઆઈપી કરવી જ જોઈએ કારણ કે એનાથી તમે એક ડિસિપ્લિન રોકાણકાર બની શકો છો તો તમે જો ન કરતા હો તો બી તમે હવેથી શરૂ કરી દેજો પણ અત્યારે મની મેનેજરમાં સમય થઈ રહ્યો છે એક વિરામનો વધારે ચર્ચા કરીશું વિરામ બાદ લઈશું દર્શકોના સવાલ અમારી સાથે જોડાયેલા રહેજો બાદ આપનું સ્વાગત છે અને હવે લઈશું દર્શકોના સવાલ અને આ સવાલોના જવાબ આપવા આપણી સાથે જોડાયા છે ફાઇનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા અને અન્નભાઈ જે ફર્સ્ટ ઈમેલ આવ્યો છે આવે છે સંબિતભાઈનો સુરતથી તેમણે તેમના ફંડ જણાવ્યા છે તેઓ દરેક ફંડમાં એક સરખી રકમનું રોકાણ કરે છે તેમણે આપણી પાસે તેમના ફંડ ઘટાડવા માટે સલાહ માંગી છે તેમના ફંડ આ પ્રકારે છે આઇસીઆઈસીઆઈ બ્લ્યુ ચેપ અમરાય એમર્જિંગ બ્લ્યુ ચેપ અમેરાય ઇન્ડિયા ઇક્વિટી એબીએસએલ પ્યોર વેલ્યુ ફંડ

એ પણ એ ઘટાડી શકે છે અને જે પેલું એમની પાસે વેલ્યુ ફંડ છે એ ત્રણ ફંડ એબીએસએલ પ્યોર વેલ્યુ આદિત્ય બિરલાનું એ ત્રણ એક કાઢી શકે છે અને બાકીનું જે બીજા ફંડો છે એ જ સેમ રકમ એ બીજા ફંડમાં એ લોકો એ ટ્રાન્સફર કરીને એમનું એ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખી શકે છે કારણ કે આમાં કેવું છે કે અનેક ઇન્વેસ્ટમેન્ટ રિપીટ થાય છે જે પ્રકારના ફંડ છે એ રીતે એટલે એક લાર્જ કેપ એક લાર્જ પ્લસ મિડ કેપ એક કેપ એક મલ્ટી કેપ એ રીતે તમે પોર્ટફોલિયો બનાવ્યો હોય તો એ સારું રહે જી તો તમારા સાત ઇન્વેસ્ટમેન્ટ છે એમાંથી તમે ચાર કરી શકો છો ને અર્નવજી એ તમને વિકલ્પ આપ્યો છે સાથે જ જે નેક્સ્ટ ઇમેલ આવ્યો છે એ આવ્યો છે પ્રકાશ સિંહ જાડેજાનો તેમણે જણાવ્યું છે કે તેઓ પાંત્રીસ વર્ષના છે તેમની માસિક આવક રૂપિયા દોઢ લાખ છે તેઓ કુલ પંદર હજારનું રોકાણ એસઆઈપી દ્વારા કરે છે તેમના ફંડ એમણે આપણને જણાવ્યા છે એસબીઆઈ બ્લુ ચેપ આઈસીઆઈસીઆઈ બ્લ્યુ ચેપ એચડીએફસી બેલેન્સ આઈડીએફસી ફોકસ્ડ ઇક્વિટી તેમણે પૂછ્યું છે કે આ રોકાણ પંદર વર્ષમાં કેટલું રિટર્ન આપી શકે જી જો મ્યુચ્યુઅલ ફંડમાં આગળ જતાં કયા પ્રકારનું રિટર્ન આપશે એ કહેવું શક્ય નથી કારણ કે આ એશ્યોર્ડ રિટર્ન સ્કીમ્સ નથી એમાં ઇક્વિટી માર્કેટ્સમાં જે પ્રકારનું પરફોર્મન્સ થાય અને ખાસ કરીને ફંડનો પોર્ટફોલિયોનો જે પરફોર્મન્સ થાય એ પ્રમાણે ફંડનું રિટર્ન આવે છે હવે કારણ કે તમે બધા ઇક્વિટી ફંડ કર્યા છે એક બેલેન્સ્ડ ફંડ છે તો એ રિટર્ન એ સ્પેસિફિક કેટેગરીમાં કયું આવે છે એ પ્રમાણે હોય છે પણ ઇક્વિટીમાં તમે ઇન્વેસ્ટ કર્યું હોય તો તમારે થોડુંક વધારે રિટર્ન કે જે ડેટમાં મળે એના કરતાં વધારે રિટર્ન એટલે એટલે દસથી બાર ટકાનું રિટર્ન તમારે એન્યુઅલી કમ્પાઉન્ડેડ એક્સપેક્ટ કરવું જોઈએ હવે એમનો પોર્ટફોલિયો છે એમાં ઓલરેડી એમની પાસે બે સિમિલર ટાઈપ ઓફ ફંડ છે બે બ્લુચીપ ફંડ છે એટલે કે જે ટોપ શેર્સમાં જ રોકાણ કરે છે એટલે જો આ પ્રકારનું તમારી પાસે ડુપ્લિકેશન થઈ રહ્યું છે તમારે જો ઓવરઓલ રિટર્ન થોડું વધારવું હોય તો લાર્જ કેપ જોડે મિડ કેપ અને સ્મોલ કેપના ફંડ પણ જોડવા પડે કે જેનાથી ઓવરઓલ તમારું રિટર્ન બેલેન્સ થઈ જાય અને એમાં થોડું વધારો પણ આવી શકે કારણ કે ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ યુઝ્યુઅલી મિડ કેપ અને સ્મોલ કેપ ફંડ્સમાં વોલેટિલિટી વધારે હોય છે પણ એમાં થોડું રિટર્ન પણ વધારે હોય છે એટલે તમારો પોર્ટફોલિયો નું રિટર્ન પર આ અસર કરે છે બરાબર છે તો કોઈ ગોજ નથી કરી શકતું કે કેટલું રિટર્ન તમને મળી શકે પણ એ માર્કેટના પર આધાર છે કે તમે કેટલું રિટર્ન મેળવી શકો પણ એટલીસ્ટ તમે ગણી શકો કે એટલીસ્ટ તમને દસથી બાર ટકા એન્યુઅલી તમને રોકાણ તમને રિટર્ન મળી શકે છે અન્નવજી ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ એટલે કે લોન ક્રેડિટ કાર્ડ ઇન્સ્યોરન્સ બચત રોકાણ વગેરેને લગતા તમારા સવાલ અમને મોકલો તમારું નામ શેર ઉંમર અને ફોન નંબર સાથે ઇમેલ કરો અમને મની એટ એ ડબલ્યુ એટીન ડોટ કોમ પર ફેસબુક પર લખો અમને ફેસબુક ડોટ કોમ સ્લેશ સીએનબીસી બજાર અને ટ્વીટ પણ કરી શકો છો ટ્વિટર ડોટ કોમ સ્લેશ સીએમબીસી બજાર ઉપર અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી આપશો રજા નમસ્કાર